नमस्कार दर्शक मित्रों, लाइव पुरुष न्यूज चैनल में हूँ मेघा अग्रवाल आपनु हार्दिक स्वागत करूँ छु। आप जो रहा छो लाइव भरूच न्यूज। सब प्रथम नजर करीशु आज ना मुख्य समाचारों पर। અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકમાં ચોરીના ગુનાઓમાં નાસ્તા ભરતા આરોપીને જીઆરડીસી પોલીસે ઝડપી પાડ્યા। ભારતના સ્વતંત્ર સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું તેવા શહીદોની સ્મૃતિમાં શહીદ દિન નિમિત્તે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથક ખાતે 2 મિનિટનું મૌન પાળ્યું, શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કર્યું। जूनियर जेसीबी द्वारा साइंस वर्किंग मॉडल ने कॉम्पिटिशन योजाई, कॉम्पिटिशन नो लाइव प्रेजेंटेशन आरएमपीएस स्कूल खाते योजाई। पटेल वेलफेयर हॉस्पिटल स्थित एनआईएफएस स्किल ना सहयोग थी प्रधानमंत्री कौशल्य योजना अंतर्गत विना मूल्य तालीम आपवामां आवी। સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં શહીદ દિન નિમિત્તે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથક ખાતે 2 મિનિટનું મૌન પાળી શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કર્યું છે। શહીદ દિન નિમિત્તે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથક ખાતે પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા 2 મિનિટ કામકાજ બંધ રાખી સાયરન વગાડ્યા બાદ 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું। સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ऋण अदा करी पोतानो कामकाज शुरू करियो हतो। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। पटेल वेलफेयर हॉस्पिटल स्थित एनआईएफएस स्किल ना सहयोग थी प्रधानमंत्री कौशल्य योजना अंतर्गत विना मूल्य तालीम આપવામાં આવી રહી છે। भरूच बाईपास रोड पर आवेल पटेल वेलफेयर हॉस्पिटल नी पाछळ आवेल हॉल मा एनआईएफएस स्किल ना સંયુક્તથી પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના અંતર્ગત બેરોજગાર યુવાનોને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં સરકાર માન્ય કોર્સ પણ આપવામાં આવે છે, જેમાં ડોક્યુમેન્ટ આસિસ્ટન્ટ, સ્યુઈગ મશીન ઓપરેટર, આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન, રિટેલ સેલ્સ એસોસિએટ તેમજ કસ્ટમર કેર એજ્યુકેટિવ કોલ સેન્ટર જેવા કોર્સની તાલીમ આપવામાં આવે છે અને જેમાં સરકાર માન્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે। આ ઉપરાંત ભણવા માટે લાઇબ્રેરી, બસ પાસ, સ્માર્ટ ક્લાસ, ડિજિટલ લોક જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે। આજરોજ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયનની પરીક્ષા આપવામાં આવી હતી, જેમાં સેનેટાઇઝ સહિત ગન ટેમ્પરેચરથી પરીક્ષાર્થીઓને ટેમ્પરેચર ચેક કરી ક્લાસરૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। મારું નામ સુફિયા પઠાણ છે, હું અહીં આરએસએ ટ્રેનર છું, રિટેલ સેલ્સ એસોસિએટ અને પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર સેન્ટર પર હું અહીંયા ટ્રેનરની જોબ કરું છું અને સેલ્સ માર્કેટિંગ રિલેટેડ આ કોર્સ છે। 30 વિદ્યાર્થીઓ આવે છે, જે સ્ટુડન્ટ હોય છે અને કેટલા સમયથી ચાલે છે? આ તો હમણાં શરૂ થઈ છે, નવી બેચ શરૂ થઈ છે। આગળ પણ આવી ગયા છે ને કેટલાક છોકરાઓ? આવી ગયા છે ને, 2 વર્ષથી હું અહીં જોબ કરું છું। મારું નામ પટેલ ઉબેદુલ્લા અબ્દુલ હક છે, હું અહીંયા અરેસેમાં અભ્યાસ કરું છું ને મેં અહીંયા 19 તારીખે જોઈન કરેલું હતું અને મને મારા ફ્રેન્ડે જણાવેલું કે અહીંયા બહુ સારું છે ને અહીંયાની દરેક ફેસિલિટી ને દરેક વસ્તુ બહુ સારી છે અને સ્ટાફ બી બહુ મસ્ત છે ને દરેક લોકો સાથ સહકાર બી આપે છે ને અહીંયા દરરોજ અમને કોમ્પ્યુટર ક્લાસ, ઇંગ્લિશ સ્પોકન વગેરે બી શીખવાડે છે ને અરેસેમાં સેલ્સ વિશે દરેક માહિતી અમને મળે છે ને કઈ રીતે કસ્ટમર સાથે વાત કરવાની અને કઈ રીતે કસ્ટમરને આપણા એમ રોજ દરરોજના આપણને કેવી રીતના આપણા કસ્ટમર બનાવવા તે દરેક વસ્તુ અમને અહીંયા શીખવાડવામાં આવે છે અને અહીંયાનો દરેક સ્ટાફને દરેક ફેસિલિટી ખૂબ સરસ જ છે। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકમાં ચોરીના ગુનાઓમાં નાશતા ફરતા આરોપીને
જીઆરડીસી પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2014ના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા મહારાષ્ટ્ર ધુલિયાના સલમાન અબ્દુલ હફીઝ અન્સારીને જીઆરડીસી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. जूनियर जेसी विंग द्वारा साइंस वर्किंग मॉडल की कंपटीशन योजाई. कंपटीशन में 200 થી વધુ વિદ્યાર્થીઓએ સ્પેસ એન્ડ સેટેલાઇટ, રોબોટિક અને ઓટોમેશન, એન્વાયરમેન્ટ અને એનર્જી સોર્સ, ફોર્સ એન્ડ ઓફ મોશન જેવા અલગ અલગ વિષયો પર મોડેલ તૈયાર કરવામાં આવ્યા હતા. જેસીઆઈ અંકલેશ્વરની જુનિયર જેસી વિંગ દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હાલમાં અંકલેશ્વરની જુનિયર જેસી વિંગ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસાને જાગૃત કરવાના આશયથી જુનિયર જેસી વિંગ ચેરપર્સનના જીયા નહાર, પ્રોજેક્ટ ચેરમેન જેજે વિહાન પંચલ, પ્રોગ્રામ કોઓર્ડિનેટર જેજે કનન સાવલિયા દ્વારા સાયન્સ વર્કિંગ મોડેલ કોમ્પિટિશનનું લાઈવ પ્રેઝન્ટેશન આરએમપીએસ સ્કૂલ ખાતે યોજવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં ભરૂચ જિલ્લાની 22થી વધુ સ્કૂલોમાંથી 200 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેનું ઓનલાઈન નિરીક્ષણ ગુજરાતના અલગ અલગ શહેરના નિર્ણાયકો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાંથી સર્વોચ્ચ પસંદગી પામેલ 30 સાયન્સ વર્કિંગ મોડેલનું પ્રેઝન્ટેશન હતું. મુખ્ય અતિથિ તરીકે જેસીઆઈ ફાઉન્ડેશનના ડાયરેક્ટર જેસી સંજય માકડ, ડાયરેક્ટર જુનિયર જેસી વિંગ જેસી વિજય પરમાર, મનસુખ નારી, જેસી પ્રોફેસર હિમાંશુ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ હસમુખ ચોવટિયા, જેડવીપી ચિત્રાંગ સાવલિયા, જેસી સંગીત નહાર, જેજે વિંગ ઇન્ચાર્જ જેસી પૂનમ પંચાલ, જેસી જાગૃતિ સાવલિયા તેમજ જેજે વિંગના દરેક મેમ્બરો ઉપસ્થિત રહી કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. આ કોમ્પિટિશનમાં 2 વિભાગમાં કરવામાં આવી હતી, જેમાં પહેલી કેટેગરીમાં પ્રથમ ઇનામ પલક પટેલ જયએમબી સ્કૂલ, દ્વિતીય ઇનામ ચિત્તલ દવે વિઝન સ્કૂલ, પ્રોત્સાહિત ઇનામ દર્શન પરમાર નારાયણ વિદ્યાલય, બીજા વિભાગમાં પ્રથમ ઇનામ અબિદ ખાન સીસીએમએ એકેડમી, દ્વિતીય ઇનામ સિદ્ધ ધુમલ સરસ્વતી વિદ્યાલય, પ્રોત્સાહિત ઇનામ અનુજ ધાગરે, ક્રિષા શાહ, હીર રાણા અને બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ ખનક લોહાણને મળ્યા હતા. વર્કિંગ મોડલનો જે પ્રોજેક્ટ જુને જેસીવી અંકલેશ્વર દ્વારા કરવામાં આવ્યો છે એના એક કાર્યક્રમના ભાગરૂપે અહીં આવવાનું ઉપસ્થિત થયું છે. વિવિધ પ્રોજેક્ટ્સનું નિહાળવાથી ઘણા બધા જુદા જુદા કાર્યક્રમો પ્રોજેક્ટ્સનું આયોજન છે અને ખૂબ સારી રીતે કહી શકું કે ભારતનું ભવિષ્ય છોકરાઓના વિચારસરણીને ધ્યાનમાં રાખીને રોબોટિક્સ છે, વેસ્ટમાંથી બેસ્ટ છે, ડિફેન્સ સિસ્ટમ્સ છે, સોઇલ ટેસ્ટિંગ છે, એનર્જી ઓલ્ટરનેટિવ એનર્જી પ્રોજેક્ટ છે. ખૂબ સારી રીતે આનું આયોજન કરવામાં આવ્યું છે અને એના માટે આરએમપીએસ સ્કૂલ, શુભશ્રી સેગમેન્ટ્સ અને જુને જેસીવિંગ અંકલેશ્વરને હું મારા તરફથી શુભેચ્છા અને અભિનંદન પાઠવવા માંગુ છું. આભાર. જય જેસી. આખું આખું કવર કરી લો. ગુડ મોર્નિંગ. અહીંયા જુનિયર જેસી જે આ પ્રોજેક્ટ હાથમાં લીધો છે, છોકરાઓ પાસે સાયન્સ વર્કિંગ મોડલ એની જે પ્રતિયોગિતા કર્યું એમાં રિસ્પોન્સ ઘણો સરસ મળ્યો. લગભગ 200થી ઉપર છોકરાઓએ ભાગ લીધો અને જુદા વિવિધ પ્રોજેક્ટો બનાવ્યા. એમાંથી આજે આ 30 પ્રોજેક્ટ સિલેક્ટ થયા છે અને અમે ઘણા બધા પ્રોજેક્ટ્સ જોયા અને વી આર વેરી હેપી કે જે છોકરાઓનું વિઝન છે અને ડ્રીમ છે એ બહુ પ્રેક્ટિકલ છે અને જે બી પ્રોજેક્ટ્સ અમે જોયા એ લોકોએ એક્સપ્લેનેશન બહુ સારું આપ્યું, જે ક્વેરીઝ હતા એના જવાબ બી બહુ કોન્ફિડન્ટલી આપ્યા. એટલે અમને વિશ્વાસ છે કે આપણું ભવિષ્ય, ભારતનું ભવિષ્ય સાયન્સના ફિલ્ડમાં બી ઘણું ઉજ્જવળ છે અને આ છોકરાઓ ખૂબ આગળ જઈને મહેનત કરીને ભારતનું નામ ખૂબ કરશે. અને એમની ચિંતા છે કે એન્વાયરમેન્ટની ચિંતા છે, ઓલ્ટરનેટિવ રિસોર્સ ઓફ એનર્જીની ચિંતા છે, એટલે એ બધા પ્રોજેક્ટો એ લોકોએ બહુ સરસ રીતે અહીંયા વર્કિંગ મોડલ તરીકે રજૂ કર્યા છે. જેસીસે અમને જે અહીંયા આ ઓપોર્ચ્યુનિટી આપી એના બદલ અમે એમનો આભાર માનીએ. થેન્ક યુ વેરી મચ. ઇટ વોઝ અ પ્લેઝર બીંગ હિયર વિથ ધ સ્ટુડન્ટ્સ. થેન્ક યુ. Thank you.
કરું છું. જે રિપબ્લિક ડેના દિવસે જુનિયર જેસી વિંગ ઓફ જેસીઆઈ અંકલેશ્વર દ્વારા એક સુંદર મજાનો સાયન્સ પ્રોજેક્ટ કે જેમાં વર્કિંગ મોડેલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને ઓલ ઓવર ગુજરાતમાંથી 200 જેટલા અલગ અલગ પ્રોજેક્ટ્સ સિલેક્ટ કરવામાં આવ્યા હતા. એમાંથી ટોપ 30 પ્રોજેક્ટ્સ કે જે વર્કિંગ મોડલ્સ સાથે આજે ગુજરાતના અલગ અલગ એરિયામાંથી સ્ટુડન્ટ્સ અને સ્ટાન્ડર્ડ 8થી સ્ટાન્ડર્ડ 12 સુધીના સ્ટુડન્ટ્સ અલગ અલગ પ્રોજેક્ટ્સ લઈને અહીંયા આવ્યા છે અને આના માટે જેમને છેલ્લા એક મહિનાથી બહુ જ મહેનત કરી છે એવા ચેરમેન એવા જે જીયા નાહરે બહુ જ મહેનત કરી છે અને આ દરેકે દરેક પ્રોજેક્ટ સાયન્સના અલગ અલગ એરિયાઝમાંથી એમને બનાવ્યા છે અને વર્કિંગ મોડલ ઘણા સ્ટુડન્ટ્સ તો એવા છે કે જેમને પોતાના માઇન્ડથી પોતાની ક્રિએટિવિટી પોતાના પ્રોજેક્ટ્સની અંદર એડ કરી છે અને એવું કોઈ એરિયા અલગ અલગ પ્રોજેક્ટ્સમાં એવું બાકી નથી કે સાયન્સનો કોઈ એરિયા બાકી રહે. અંતરિક્ષ સુધી વોટર સેનિટાઇઝેશન કે પછી બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક્સની કોઈ વાત હોય એનીથિંગ કે ભાઈ ઓટોમેટિક કોઈ કહેવાય ને કે એનર્જી જનરેટ કરવાની આવતી હોય એવા અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ્સ એને બહુ સારી રીતે એમને રજૂ કર્યા છે જેના માટે હું જે જીયાને કોંગ્રેચ્યુલેશન્સ કહું છું અને ઓલ ધ પાર્ટિસિપન્ટ્સને ઓલ ધ બેસ્ટ અને બહુ સારામાં સારો પ્રોજેક્ટ કર્યો છે અને આ પણ આવો પ્રોજેક્ટ તમે કરતા રહો એવી જ મારી ઈચ્છા. થેન્ક યુ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. 31 जानुआरी थी भरूच जिल्लामां पल्स पोलियो रसीकरण अभियानो प्रारंभ शुरू थनार छे. ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર એમડી મોડિયાના અધ્યક્ષપદે ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં સઘન પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાઈ. આ બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટર ડોક્ટર એમડી મોડિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તારીખ 31 જાન્યુઆરી 2020 રવિવારના રોજ 0-5 વર્ષની વયના બાળકો માટે સઘન પલ્સ પોલિયોની રસીકરણનું અભિયાનનો પ્રારંભ થનાર છે, જેમાં 964 બૂથ દ્વારા જિલ્લામાં 3,87,000 ઘરોને આવરી લઈ તેમજ 2,23,164 જેટલા બાળકોને આ રસીકરણ હેઠળ આવરી લેવાશે, જેમાં ટ્રાન્ઝિટ પોઈન્ટ તથા મોબાઈલ ટીમમાં 488 કર્મચારીઓ અને 187 સુપરવાઇઝર, 1,722 જેટલા આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ આ અભિયાનમાં તેમની સેવાઓ આપશે. ઉક્ત બેઠકમાં જિલ્લાનું 0-5 વર્ષની વયનું એક પણ બાળક પલ્સ પોલિયોની રસીથી વંચિત ન રહે તેમજ સંબંધિત અધિકારીઓને 100% કામગીરી થાય તે જોવા જિલ્લા કલેક્ટર ડોક્ટર એમડી મોડિયાએ ખાસ કાળજી અને તકેદારી રાખવા જિલ્લા આરોગ્ય તંત્રને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું. તેની સાથોસાથ કલેક્ટરે બેઠકમાં COVID-19 માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તે જોવા પર ખાસ ભાર મૂક્યો. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જેએસ દુલેરા, સર્વેલન્સ મેડિકલ ઓફિસર ડોક્ટર આનંદ દ્વારા પલ્સ પોલિયો રાઉન્ડ જાન્યુઆરી 2021 માઇક્રો પ્લાનિંગ અંતર્ગત વેક્સિનેટરની ઉપલબ્ધતા અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. વધુમાં બીજા અને ત્રીજા દિવસે હાઉસ ટુ હાઉસ કામગીરી કરવામાં આવનાર છે તથા અત્રેના જીઆરડીસી અંકલેશ્વર ખાતે ગુરુવારે અને શુક્રવારના રોજ પોલિયો રસીકરણની કામગીરીનું આયોજન કરેલ છે. આ બેઠકમાં જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. आगामी 23 फेब्रुआरी સુધી ભરૂચ જિલ્લામાં રક્તપિત દર્દી શોધ અભિયાન શરૂ થનાર છે. ભરૂચ દ્વારા જિલ્લામાં 30-1-2021 થી તારીખ 13-2-2021 દરમિયાન રક્તપિત દર્દી શોધ અભિયાન એટલે કે સ્પર્સ લેપ્રસી અવેરનેસ કેમ્પેન પખવાડિયાની ઉજવણી થનાર છે. સ્પર્સ લેપ્રસી અવેરનેસ કેમ્પેનના આયોજન ના કામગીરીની અમલવારી કરવા માટે જિલ્લા કલેક્ટર ડોક્ટર એમડી મોડિયાના અધ્યક્ષપણા હેઠળ કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન થયું. જિલ્લા કલેક્ટર ડોક્ટર એમડી મોડિયાએ જણાવ્યું કે જિલ્લાને રક્તપિત મુક્ત બનાવવા માટે આદરેલા અભિયાન દરમિયાન ભરૂચ જિલ્લાની જનતાને આરોગ્ય ટીમની કામગીરીમાં જરૂરી સહકાર આપવા અનુરોધ કર્યો. તેમણે ઉમેર્યું કે રક્તપિત રોગને ઓળખવો સરળ છે અને તેની સારવાર પણ ઉપલબ્ધ છે. રક્તપિતના દર્દીઓ સાથે કોઈપણ પ્રકારની ભેદભાવ કે ધૃણા કરવી નહીં તેમ જણાવી પૂજ્ય બાપુએ રક્તપિતના દર્દીઓની કરેલ સેવા મુજબ કામગીરી હાથ ધરવા ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. જિલ્લા રક્તપિત અધિકારી ડોક્ટર હિના ધ્રુવે જણાવ્યું કે આ અભિયાન દરમિયાન 9 તાલુકાને તમામ શહેરી વિસ્તારને આવરી લઈ કામગીરી કરવામાં આવશે.
હાલ જિલ્લામાં 110 દર્દીઓ સારવાર પર છે, જેમાં કોઈ પણ દર્દીની વિકૃતિ નથી। તેમણે વધુમાં જણાવ્યું કે ઘરમાં કોઈ સભ્યને શરીર ઉપર આછા ઝાંખા રતાસ પડતા ચાંઠા હોય, શરીર પર સ્પષ્ટ કિનારીવાળા ચાંઠા, ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર હોય, ચામડી ચળકતી અને સુંવાળી લાગે, હાથ પગમાં સ્પર્શનો અભાવ, શરીર પર ખાસ કરીને કાનની કિનારી અને ચહેરા ઉપર નાની ગાંઠો હોય તો રક્તપિત હોઈ શકે છે। બહુ ઔષધીય સારવારથી રક્તપિત ચોક્કસપણે મટી શકે છે। ખાસ નોંધ લેવા જેવી બાબત એ છે કે રક્તપિત પૂર્વજન્મના પાપનું ફળ નથી કે તે વારસાગત રોગ નથી। કોઈપણ બાળક રક્તપિત રોગ સાથે જન્મતું નથી। રક્તપિત પુરુષ, સ્ત્રી, બાળક, યુવાન, વૃદ્ધ, ગરીબ, તવંગર કોઈને પણ થઈ શકે છે, પરંતુ તે કોઈપણ તબક્કે મટાડી શકાય છે। વહેલું નિદાન કરી નિયમિત અને પૂરતી બહુ ઔષધીય સારવારથી તે વિના વિકૃતિએ ચોક્કસપણે મટી શકે છે। રક્તપિત્તથી કોઈએ ગભરાવાની જરૂર નથી। રક્તપિત્તના દર્દીઓને સન્માનપૂર્વક જીવવા માટે પ્રોત્સાહિત કરી સમાજને ઉપયોગી બનાવવા તેમનો સ્વીકાર જ કરવો જોઈએ। આ રોગ અંગેની મદદ કરવા તેમજ યોગ્ય માર્ગદર્શન માટે જિલ્લા રક્તપિત્ત અધિકારીનો ફોન નંબર 0624424541 પર સંપર્ક કરો। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, અધિક નિવાસી કલેક્ટર જેડી પટેલ અને જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીગણ તથા અમલીકરણ ઉપસ્થિત રહ્યા હતા। ભારતના સ્વતંત્ર સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં તારીખ 30 જાન્યુઆરી 2021 રોજ સવારના 11 કલાકે કલેક્ટર કચેરી સભાખંડમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર એમડી મોડિયાના અધ્યક્ષપણા હેઠળ 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। नगर पालिका, तालुका, जिला पंचायत सामान्य चूंटणी 2021 ने अनुलक्षी ने धार्मिक स्थलों की चूंटणी प्रचार माटे उपयोग न थाय ते माटे नियंत्रण लादवामां आव्यो छे। ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર તરફથી તારીખ 23-1-2021 રાજ્યની નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણી 2021નો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ ભરૂચ જિલ્લામાં મતદાનની તારીખ 28-2-2021 તેમજ મતગણતરી તારીખ 2-3-2021 રોજ નક્કી કરવામાં આવેલ છે। ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી જાહેર જીવનની સમસ્યા ઊભી થવા સંભવ છે। ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી તંત્ર પ્રયત્નશીલ છે, જેથી ધાર્મિક સ્થળોનો ચૂંટણીલક્ષી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે માટે નિયંત્રણો મૂકવા જરૂરી છે। ભરૂચ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ જેડી પટેલે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 144થી મળેલી સત્તાને રૂએ હુકમ કર્યો છે કે ભરૂચ જિલ્લામાં સમગ્ર વિસ્તારોમાં આવેલ કોઈપણ મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક કે પ્રાર્થનાના સ્થળોનો ચૂંટણીલક્ષી ગભાષણો કે ચૂંટણીના કોઈપણ પ્રકારના હેતુ માટે તારીખ 5-3-2021 સમયગાળા સુધી ઉપયોગ કરી શકાશે નહીં। આ હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ સજા તથા દંડને પાત્ર થશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2021 અંતર્ગત ચૂંટણી અંગે જાહેર સભાની પરવાનગી માટે અધિકારીઓ નિયત કરાયા। ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર તરફથી તારીખ 23-1-2021 રાજ્યની નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણી 2021નો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ ભરૂચ જિલ્લામાં મતદાનની તારીખ 28-2-2021 તેમજ મતગણતરી 2-3-2021 રોજ નક્કી કરવામાં આવે છે, જેથી ચૂંટણી દરમિયાન દરેક પક્ષ તથા ઉમેદવારોને કે અન્ય સંસ્થા જાહેર સભા યોજવા માટેની પરવાનગીની માંગણી કરતા હોય છે। આવા પ્રકારની અરજીઓના નિકાલ માટે ભરૂચ શહેર માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભરૂચ, અંકલેશ્વર શહેર માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંકલેશ્વર, જંબુસર શહેર માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જંબુસર, ભરૂચ તાલુકા ગ્રામ્ય વિસ્તાર માટે મામલતદાર, ભરૂચ વાગરા તાલુકા માટે મામલતદાર, વાગરા અંકલેશ્વર તાલુકા ગ્રામ્ય વિસ્તાર માટે મામલતદાર, અંકલેશ્વર હાંસોડ તાલુકા માટે મામલતદાર, હાંસોડ જંબુસર તાલુકા ગ્રામ્ય વિસ્તાર માટે મામલતદાર, જંબુસર આમોદ તાલુકા શહેર તથા ગ્રામ્ય વિસ્તાર માટે મામલતદાર, આમોદ ઝઘડિયા તાલુકા માટે મામલતદાર, ઝઘડિયા વાલિયા તાલુકા માટે મામલતદાર, વાલિયા નેત્રંગ તાલુકા માટે મામલતદાર, નેત્રંગની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2021ના સંદર્ભે જાહેર સભાઓ તથા સરઘસો કાઢવા માટેની પરવાનગી આપવા જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર એમડી મોડિયા દ્વારા અધિકૃત કરવામાં આવેલ છે।
સંબંધ કરતા પોલીસ અધિકારીના અભિપ્રાય મેળવીને યોગ્ય નિર્ણય લેવા જણાવવામાં આવે છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ ખાતા સાથે પરામર્શમાં રહી પૂરતી તકેદારી રાખવી તેમજ પરવાનગીની નકલ તુરંત સંબંધિત નોડલ અધિકારીને તથા સંબંધિત ચૂંટણી અધિકારીને પહોંચાડવાની રહેશે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. नेत्रंग में पूज्य अश्विन कुमार पाठक जी ना कंठे संगीत में सुंदरकांड पाठ्यो जायो. गुरु जी ए 7547 दिवस में अविरत 7705 मो सुंदरकांड पाठ कर्यो हतो. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકના ગાંધી બજારમાં અશ્વિન કુમાર પાઠકના સુમધુર કંઠે સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યો, જેમાં એક અનોખો પ્રસંગ જોવા મળ્યો. સુંદરકાંડ પાઠ ચાલી રહ્યો હતો ત્યારે એક શ્વાન સુંદરકાંડના પાઠમાં બેસી બોલી રહ્યો હોય તેવી રીતે પાઠ કરતા ભક્તોમાં પણ અચંપો વ્યાપી જવા પામ્યો હતો. સુંદરકાંડના પઠને પૂજ્ય અશ્વિન કુમાર પાઠકજીની અનોખી શૈલીમાં ભક્તો તરબોળ બન્યા હતા. પરમ પૂજ્ય અશ્વિન કુમાર પાઠકજીનો અવિરત 7547 દિવસમાં 7705મો પાઠ યોજાયો, જેમાં નેત્રંગના ગાંધી બજાર ખાતે રહેતા ઠાકોરભાઈ બ્રહ્મભટ્ટના ધર્મપત્ની હંસાબેન બ્રહ્મભટ્ટનું 2 વર્ષ પહેલાં દેહાંત થયું હતું. જેમની ગત રોજ બીજી પુણ્યતિથિ હોય તેમના દીકરા ભાવેશ બ્રહ્મભટ્ટે ઘર આંગણે જાણીતા સુંદરકાંડ ઉપાસક પરમ પૂજ્ય અશ્વિન કુમાર પાઠકના કંઠે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું. શ્રી રામચરિત માનસ પંચમ સોપાન સંગીતમય સુંદરકાંડ સંગીતમય શૈલીમાં સુંદરકાંડ પાઠ કરવાથી દુનિયાના દરેક અસાધ્ય રોગો પણ મટે છે. દુઃખ દર્દ ચિંતામાંથી મુક્ત કરનાર એટલે હનુમાનજીની આ પરાક્રમા ગાથા સુંદરકાંડ પાઠ નિઃશુલ્ક કરવામાં આવી રહ્યા છે. આ મહામારીમાં લોકડાઉનથી અનલોક સુધી 8 મહિના ઉપરાંત ગુરુગાદી અમદાવાદમાં પાઠ અવિરત કરવામાં આવ્યા હતા, જેમાં શાશ્વત મારુતિધામમાં મારુતિ શાશ્વત દાદાની સન્મુખ પણ પાઠ કરવામાં આવ્યા હતા, પરંતુ જાહેરમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પાઠ બંધ કરવામાં આવ્યા હતા. હાલ 1 મહિનાથી ગ્રામ્ય કક્ષાએ ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી આ સુંદરકાંડ પાઠનું પઠન થાય એટલા માટે સરકારી ગાઈડલાઈન મુજબ પરમ પૂજ્ય અશ્વિન કુમાર પાઠકજી દ્વારા સુંદરકાંડના પાઠ કરવામાં આવી રહ્યા છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. समाचार पूर्ण करता पहला फरीथी एक नजर आज ना मुख्य समाचार पर. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકમાં ચોરીના ગુનાઓમાં નાસ્તા ભરતા આરોપીને જીઆરડીસી પોલીસે ઝડપી પાડ્યા. ભારતના સ્વતંત્ર સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું તેવા શહીદોની સ્મૃતિમાં શહીદ દિન નિમિત્તે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથક ખાતે 2 મિનિટનું મૌન પાળ્યું, શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કર્યું. જુનિયર જેસી વિંગ દ્વારા સાયન્સ વર્કિંગ મોડેલની કોમ્પિટિશન યોજાઈ, કોમ્પિટિશનનું લાઈવ પ્રેઝન્ટેશન આરએમપીએસ સ્કૂલ ખાતે યોજાયું. પટેલ વેલફેર હોસ્પિટલ સ્થિત એનઆઈએફએસ સ્કિલના સહયોગથી પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના અંતર્ગત વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી. આજના સમાચારો આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓ સાથે આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.